નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 3ની ગણિત વિષયની તારીખ 5/10/2024ના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી અભ્યાસ કરી લેજો. અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. ચાલો તો શરૂ કરીએ આપણે ગણિત વિષયની જે એકમ કસોટી છે એમાં પ્રશ્ન નંબર 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ 5 ગુણ છે. એમાં પહેલું, નેહા પાસે 36 બંગડીઓ છે, મેરી પાસે 17 બંગડીઓ છે, તો મેરી કરતાં નેહા પાસે કેટલી વધારે બંગડીઓ છે? તો જવાબ આવશે વિકલ્પ ક, 19. વાંદરો, હાથી, ગાય અને ઘોડાની પૂંછડીમાંથી સૌથી લાંબી પૂંછડી કોની હશે? તો જવાબ આવશે વિકલ્પ બે, બીજાની અંદર બ, વાંદરો. આપેલ ચિત્રમાં જો ટેબલ 1 મીટર ઊંચું હોય તો વીજળીના થાંભલાની ઊંચાઈ કેટલી હોઈ શકે? તો જવાબ આવશે વિકલ્પ બ, 4 મીટર. ચોથું, શાળામાં 137 કુમાર અને 126 કન્યા છે, તો શાળામાં ભણતા તમામ બાળકોની સંખ્યા કેટલી થાય? તો જવાબ આવશે વિકલ્પ ક, 263. ત્યાર પછી કોષ્ટક આપ્યું છે ને, અહીં ખાલી ખાનામાં કયો અંક આવશે? તો જવાબ આવશે વિકલ્પ ક, 4. મિત્રો, ધોરણ 3ની તારીખ 5/10/2024ના રોજની ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ જશે 5/10/2024ના રોજ, અને વોટ્સઅપ ઉપર પણ તમે જરૂરથી આજે સંપૂર્ણ સોલ્યુશન છે તે જોઈ શકો છો, બરાબર? એટલે કે એની પીડીએફ મેળવી શકો છો, તો જરૂરથી મેળવી લેજો. આ તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો દરેક વાલીઓ, દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. આપેલ આકૃતિઓમાં ધાર તથા ખૂણાઓની સંખ્યા શોધો. તો અહીંયા ત્રિકોણ આપણને આપેલો છે, એમાં ધારની સંખ્યા 3, ખૂણાઓની સંખ્યા 3, ત્યાર પછી પંચકોણ આપેલો છે, ધારની સંખ્યા 5, ખૂણાની સંખ્યા એમાં 5. ષટકોણ આપેલો છે, એમાં ધારની સંખ્યા 6, ખૂણાની સંખ્યા 6, ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને સ્ટાર આપેલો છે, તો એમાં ધારની સંખ્યા 10 થશે અને ખૂણાઓની સંખ્યા 10 થશે. પ્રશ્ન નંબર 3. ખાલી જગ્યા પૂરો જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલું, વિરાટે 1 મેચમાં 186 રન કર્યા, બેવડી સદી માટે હવે તેને ખાલી જગ્યા રન કરવા જરૂરી છે? તો 14 રન. 413 + 10 + 117 બરાબર કેટલા થશે? તો 540. કુલ ત્રિકોણની સંખ્યા બરાબર તો કે 8, ત્રિકોણની સંખ્યા 16, બેટની લંબાઈ અહીંયા તમે જોશો તો 12 સેન્ટીમીટર અને રબર કરતાં તીર ખાલી જગ્યા સેન્ટીમીટર વધારે છે, તો રબર તમે અહીંયા જોશો તો 1, 2 અને 3 સેન્ટીમીટર છે, બરાબર? અને તીર જે છે તે 1, 2, 3 અને 4 સેન્ટીમીટર, એટલે કે 1 સેન્ટીમીટર વધારે છે. પ્રશ્ન નંબર 4. નીચેના દાખલા ગણો. 725 - 634, 5માંથી 4 જાય તો 1, 6ની ઉપર 10, 6, 2ની ઉપર 12, 12માંથી 3 જાય તો 9, 6માંથી 6 જાય તો 0. 765ની અંદરથી 663 જાય તો 5માંથી 3 જાય તો 2, 6માંથી 6 જાય તો 0, 7માંથી 6 જાય તો 1. 245 + 132, 5 + 2 = 7, 4 + 3 = 7, 2 + 1 = 3. 463 + 258, 3 + 8 = 11, વધી પડે 1, 6 ને 6 = 12, બગડો વધી પડે 1, 4 ને 2 = 6 ને 1 = 7, એટલે કે 721. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા દાખલા ગણો. પ્રત્યેકના 2 ગુણ છે જેના કુલ 6 માર્ક છે. પહેલું, વન ડે ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 254 રન બનાવ્યા, ભારતે પ્રથમ 15 ઓવરમાં 112 રન બનાવ્યા હોય તો મેચ જીતવા માટે હવે ભારતને કેટલા રન બનાવવા પડે? તો 254 - 112, 4 માંથી 2 જાય તો 2, 5 માંથી 1 જાય તો 4, 2 માંથી 1 જાય તો 1, એટલે કે 142. તો મેચ જીતવા માટે હવે ભારતને 142 રન બનાવવા પડે. બીજું, રામજીભાઈના ખેતરની ફરતે વાડ કરવા માટે 50 મીટર તાર જોઈએ છે. તેઓ 15 મીટર તારના 3 ટુકડા લાવે છે, તો તેઓ આ ટુકડાની મદદથી વાડ કરી શકે? કેટલો તાર વધશે અને ખૂટશે? 1 ટુકડો = 15 મીટર, તો 3 ટુકડા = 15 × 3, એટલે કે 45 મીટર. તો 50 માંથી 45 બાદ કરીએ તો 5, તો વાડ કરી શકશે નહીં કારણ કે 5 મીટર તાર ખૂટશે. 235માંથી 1 શતક અને 50 બાદ કરતા કેટલા વધે? તો 1 શતક = 100, તો 235માંથી 150 બાદ કરીએ તો 235 - 150, 5 માંથી 0 જાય તો 5, 3 માંથી 5 ન જાય એટલે 2 પાસે 10 લઈએ તો એની પાસે 1, અહીંયા 3 પાસે 13, 13 માંથી 5 જાય તો 8, 1 માંથી 1 જાય તો 0. દોસ્તો, ફરી મળીશું આપણે જે આ ગણિત વિષયની એકમ કસોટી છે તેની ઓરિજિનલ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે તારીખ 5/10/2024ના રોજની. મિત્રો, આપણી આ ચેનલ ઉપર બધી જ એકમ કસોટીઓ મુકાઈ ચૂકી છે, એકમ કસોટીઓ છે તમારી પ્રથમ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તો જરૂરથી તેની પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.